આઝાદ ભારત 10 વર્ષનું થયું ત્યારે એટલે કે 1957માં રતિલાલભાઈ માધવાણીએ પડકારજનક પરિસ્થિતિઓમાં નોબત વગાડી પત્રકાર જગતમાં જનતાના અવાજનો બુલંદ પડઘો પાડવાનો શુભારંભ કર્યો હતો. સ્વ રતિલાલભાઈ માધવાણી દ્વારા સ્થાપિત ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત આજે 66 વર્ષની યાત્રા પૂર્ણ કરી 67મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. સ્વ રતિલાલભાઈએ પત્રકારત્વની સમાંતર સાહિત્ય સર્જક તથા ઇતિહાસવિદ તરીકે પણ આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના આદર્શોને અનુસરી માધવાણી પરિવારના પરિશ્રમ, સંઘર્ષ અને પત્રકારોના કર્મયજ્ઞથી નોબત 6.5 દાયકાથી હાલારવાસીઓ માટે વિશ્વાસનું સમાનાર્થી બની લોકપ્રિયતાના શિખરે અડીખમ રહ્યું છે. સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં નોબતે સમાચાર પત્રથી સ્ક્રીન સુધીની સફર પણ કરી છે. નોબત ડિજિટલના માધ્યમથી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વેબસાઇટ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ નોબત હાલારી મીડિયામાં મોખરે છે. વર્ષોથી નોબતના વાંચનને દિનચર્યાનો ભાગ બનાવી જીવતા લાખો વાચકો ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી નોબત સાથે કનેક્ટેડ નવી પેઢી નોબતની શાખ અને પ્રતિષ્ઠાને બદલાયેલા યુગની સાક્ષીએ પ્રમાણિત કરે છે. આ બધું વાચકો અને ચાહકોના વિશ્વાસ વગર અશક્ય છે. નોબતનો સ્થાપના દિન એ ખરેખર હાલારવાસીઓના લોકવિશ્વાસનો ઉત્સવ છે. માધવાણી પરિવાર તથા સમગ્ર નોબત પરિવાર આ અવસરે આપ સૌનો ઋણ સ્વીકાર કરી ધન્યતા અનુભવે છે અને પ્રજાના અવાજને સતત નોબતના તાલે ઉઠાવતા રહેવાનો વાયદો કરે છે. જય હિન્દ, જય હાલાર.